અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ અને 8 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત ખૂબ જ ગંભીર અને દુઃખદ બાબત કહી શકાય। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું, સીએમ વિજય રૂપાણીએ પણ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। તો ત્રણ મહાનુભાવો આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। નિવૃત્ત ઓફિસર છે હિતેશ દાન તાપરિયા, મિલિંદભાઈ શાહ ફાયર એન્ડ પ્રિવેન્શનમાંથી છે, દિનેશભાઈ શર્મા વિરોધ પક્ષના નેતા એએમસીમાંથી, તમામ વિશે જાણકારી મેળવીશું। ભાઈ પણ છે આપણી સાથે, મિલિંદભાઈ આપની પાસેથી હું જાણવા માંગીશ, આપણા મતે કેવા પ્રકારની સુવિધાઓ હોસ્પિટલમાં હોવી જોઈતી હતી? શું હોસ્પિટલના સ્ટાફને ટ્રેન કર્યો હશે? કદાચ આ પ્રકારની ઘટના જો કે ન બને આપણે ઈચ્છીએ, પણ કદાચ જો બને તો શું હોસ્પિટલમાં કોઈ આવો સ્ટાફ હોવો જોઈએ કે જે આગ પર કાબુ મેળવી શકે પ્રાથમિક ધોરણે? સાહેબ, અમારો જે અનુભવ છે આગ પ્રિવેન્શન, ફાયર પ્રિવેન્શન અને અવેરનેસના પ્રોગ્રામનો, હું ચોક્કસપણે દાવા સાથે કહી શકું કે હોસ્પિટલના કર્મચારીઓને આની કોઈ જ માહિતી નહીં હોય કે આગ આપણે કઈ રીતે બુઝાવી જોઈએ, કોઈને પણ આ માહિતી। એટલે આ હોસ્પિટલની બેદરકારી, દરેકની હોસ્પિટલની બેદરકારી સૌથી પહેલા આવશે, આ સિવાય દરેક ગવર્મેન્ટના ખાતાની બેદરકારી આમાં ઉડીને આંખે વળગે છે। સૌથી પહેલા તો શિક્ષણ ખાતાની બેદરકારી, શિક્ષણ ખાતામાં એવું હોવું જોઈએ કે દરેકે દરેકને આગ કઈ રીતે બુઝાવી એનું બેઝિક નોલેજ હોવું જોઈએ, આગ સાથે કઈ રીતે મેનેજ કરવું એનું નોલેજ હોવું જોઈએ, કોઈ એનું બેઝિક નોલેજ કોઈની સાથે નથી। કોર્પોરેશન લેવલ પર પણ જોવા જઈએ તો ઘણી બધી જોઈ શકો છો કે લીપાછીપી થતી હોય છે, ભ્રષ્ટાચાર થતો હોય છે, ઘણા બધાના વાંક છે। એટલા હોસ્પિટલનો વાંક નથી, હોસ્પિટલનો વાંક સૌથી પહેલા છે ત્યાં આગ લાગી છે એટલા માટે, પણ માત્ર હોસ્પિટલનો વાંક નથી, ઘણા બધા ડિપાર્ટમેન્ટ આમાં સંકળાયેલા છે। ફાયર ડિપાર્ટમેન્ટની વાત કરું તો ફાયર ડિપાર્ટમેન્ટના આપણા બહાદુર જવાનો, ફાયર બ્રિગેડના પર્સન્સ એમના જાનના જોખમે દરેક વખતે આગ બુઝાવે છે। સૌથી વધારે અનુભવ એમને છે આગ સાથે કઈ રીતે મેનેજ કરવું। મેં પોતે જ્યારે ઇન્ટર્નશિપ ચાલુ કરી બર્ન્સ અવેરનેસ અને ફાયર પ્રિવેન્શનથી, ત્યારે મેં રાજેશભાઈ ભટ્ટ સાહેબને મળ્યો હતો, દસુ સાહેબને મળ્યો હતો, એમાંથી રાજેશ ભટ્ટ સાહેબનો મને જબરદસ્ત સહયોગ મળ્યો હતો। દસુ સાહેબ સાથે મારે વાત થઈ હતી, પણ મને એક પણ ફાયર બ્રિગેડ ઓફિસર્સ એ લોકો અવેલેબલ નહોતા કરાવી શકાય ઇન્ટર્નશિપમાં નોલેજ આપવા માટે। નિર્મા યુનિવર્સિટી સામે અમે એફિલિએશન કર્યું છે બીઈંગ પેશન્ટ ફાઉન્ડેશને, કે એમના એમબીએના સ્ટુડન્ટ્સને અમે આ નોલેજ આપીશું, બેઝિક્સ ફાયર અવેરનેસ અને પ્રિવેન્શન્સનું। પણ ફાયર ડિપાર્ટમેન્ટમાંથી જ્યારે જેમને મેક્ઝિમમ અનુભવ છે આગ બુઝાવવાનો કે આગ સાથે મેનેજમેન્ટ કરવાનો, એ જ લોકો જો અમને માણસો નહીં આપી શકે, એ લોકો અમને ટ્રેનિંગ માટે હેલ્પ નહીં કરી શકે, તો અમે કશું જ નહીં કરી શકીએ। અને બેઝિકલી આ જ વસ્તુ દરેક જગ્યાએ જોવા મળે છે કે લોકો પણ એવું વિચારે છે કે ફાયર બ્રિગેડ આવશે એટલે આગ ઓલવશે। અરે ભાઈ, ફાયર બ્રિગેડનું કામ આગ ઓલવવાનું છે, જ્યારે આપણું કામ આગ ના લાગે જોવાનું છે। જો એ જ આપણે નહીં કરીએ તો ફાયર બ્રિગેડ કેટલું કરશે? જો આપણે ધ્યાન નહીં રાખીએ તો આપણું દરેક ઘર, દરેક ઓફિસ, દરેક હોસ્પિટલ લાખો થશે। દિનેશભાઈને પણ પૂછવા, મિલિંદભાઈ આપની વાત અધૂરી રહી ગઈ હતી કે કેવા કેવા પ્રકારની સેફ્ટી હોવી જોઈએ। આપ તો ઘણા સમયથી પ્રિવેન્શન સાથે સંકળાયેલા છો, આપને અંદર ખાને એ પણ જાણ હશે કે કેવા પ્રકારની અપતાખોરી થતી હોય છે આમાં। સાહેબ, આ આગ વિશે હું ચોક્કસ કહીશ કે આ ભ્રષ્ટાચારની આગ છે, ચાહે કોંગ્રેસ પક્ષ હોય, ભાજપ પક્ષ હોય કે ભારત સરકારની કોઈ પણ પ્રદેશની સરકાર હોય, જ્યાં સુધી ભ્રષ્ટાચાર બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વસ્તુ ચાલુ જ રહેશે। અને શિક્ષણ અને સુરક્ષા એ બે એવી વસ્તુ છે જેમાં ભ્રષ્ટાચાર ના જ હોવો જોઈએ, આમ કોઈ પણ જગ્યાએ ના જ હોય, પણ આ બે જગ્યાએ તો ક્યાંય પણ ના હોવો જોઈએ। અને હું આજે નિર્ભયપણે કહું છું, હું પોતે મેડિકલ ફિલ્ડમાં કામ કરું છું, પણ ચોક્કસપણે કહું છું કે સરકારની પ્રાથમિક જવાબદારી બને છે શિક્ષણ અને આપણી તબીબી સુરક્ષાઓ એમના હાથમાં લઈ લેવી જોઈએ। પ્રાઇવેટ હોસ્પિટલો કોઈ પણ કારણથી એટલી બધી મૂંઝાયેલી છે અલગ અલગ ઇશ્યુઝને લઈને કે આવી જે બેઝિક વસ્તુ છે ફાયર અવેરનેસ અને પ્રિવેન્શન્સની, એમાં એ લોકો એટલું મેનેજ નથી કરી શકતા, એના ઇન્કરિંગ કોસ્ટ આવે છે એમની ઉપર, ઓલરેડી એમના બિલો વિશે બહુ બધા ક્વેશ્ચન્સ સમાજમાં થતા હોય છે। એટલે આ જવાબદારી સૌથી પહેલાં સરકારની આવે, ચાહે ભાજપ સરકાર હોય કે ચાહે કોંગ્રેસ સરકાર કે ચાહે કોઈ પણ સરકાર હોય, અને સરકારની જવાબદારી તો આવશે પહેલાં, આપણી જવાબદારી સૌથી પહેલાં બને છે કે આપણે બેઝિક શિક્ષણ લેવું જોઈએ, પહેલાં તો આગ ના લાગે એ માટે જાણકારી હોવી જોઈએ, આગ લાગે તો શું કરવું જોઈએ, કઈ રીતે બુઝાવવી જોઈએ, એની મિનિમમ ડેમેજ સાથે આપણે એમાંથી કઈ રીતે રેસ્ક્યુ કરવું જોઈએ, આ બધી ઇન્ફોર્મેશન આપણને હોવી જોઈએ। ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટનું કામ આગ ઓલવવાનું છે, આપણું કામ આગ ના લાગે જોવાનું છે સૌથી પહેલા। પણ દિનેશભાઈ, આજે સમગ્ર ઘટના બની છે એમાં, માફ કરશો મિલિંદભાઈ, સમગ્ર ઘટના જે બની છે એમાં આપનું શું અનુમાન છે કે મોડી રાત્રે આગ લાગી, આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, સમગ્ર જે આઈસીયુ વાર્ડ હતો એ બળીને ખાક થઈ ગયો મોડી રાત્રે, એટલે શું આ લોકો લેટ પડ્યા હશે ફાયર બ્રિગેડને જાણ કરવામાં કે કેવી રીતે આખી ઘટના બની હશે? બની શકે સાહેબ, રાતનો મધરાતનો સમય હોય, હોસ્પિટલ સ્ટાફ તો 24 કલાક ડ્યુટી પર હોય છે, અલગ અલગ ડ્યુટીઝ એમની ચેન્જ થતી હોય છે, પણ
આઈસીયુ એવું ડિપાર્ટમેન્ટ છે હોસ્પિટલમાં કે જ્યાં મેક્ઝિમમ ઇક્વિપમેન્ટ યુઝ થતા હોય છે. બિલકુલ બરાબર. એ ઇક્વિપમેન્ટ્સનું ખરેખર મોનિટરિંગ થાય છે, એ ઇક્વિપમેન્ટ્સનું આપણે મેન્ટેનન્સ થાય છે એ જોવું બહુ જરૂરી છે. ડ્યુટી પરના ડોક્ટર્સ કે નર્સિંગ હોમ જે છે એમને ખરેખર એક્સ્ટિંગ્યુશનની બેઝિક ઇન્ફોર્મેશન છે? આ સળગતા સવાલ છે આજના, અને આની પર હવે આપણે ચોક્કસ ધ્યાન રાખવું પડશે. સુરતમાં 22 છોકરાઓ આપણા હોમાઈ ગયા, ઓરિસ્સામાં એક હોસ્પિટલમાં પણ આ વસ્તુ પહેલા થઈ ચૂકી છે, આજે અમદાવાદમાં આજે આ વસ્તુ થઈ. આ પહેલા પણ ગયા વર્ષે મને યાદ છે મે મહિનામાં મારી ઇન્ટર્નશિપ ચાલતી હતી જ્યારે, ત્યારે પણ એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગેલી હતી ચોથા માળે. કેમાં બીજું હું સ્ટોરેજનો એક ક્વેશ્ચન ઉભો કરીશ કે કેમ એવું આપણે પ્રસ્થાપિત કરવાની કોશિશ કરીએ છીએ કે ચોથા માળથી ઉપર હોય એમાં જ આપણે ફાયર સેફ્ટીની જરૂર પડે? કેમ ચોથા માળથી નીચે આગ એવું કહી ના આવશે કે આ ચાર માળનું છે એટલે ત્યાં હું નહીં લાગું? કોઈ પણ જગ્યાએ આગ લાગી શકે છે. દરેકે દરેક જગ્યાએ ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ્સ હોવા જોઈએ અને એનું રેગ્યુલર મોનિટરિંગ હોવું જોઈએ. એમાં સેફ્ટી, એમાં સ્ટોરેજનો કોઈ બાદ ના હોવો જોઈએ કે પાંચ માળથી ઉપર તો જ ફાયર સેફ્ટીની જરૂર છે. અરે ભાઈ, કોઈના પણ કિચનમાં આગ લાગી શકે છે, એ વખતે શું કરશો? કિચનમાં પણ તમારે એક્સ્ટિંગ્યુશર રાખવું જોઈએ નથી? પણ આપણે બિલકુલ આપણને જ આપણી જિંદગી વાલી નથી, અને પછી જ્યારે આવું થાય છે ત્યારે આપણે એકબીજા પર આક્ષેપ કરીએ છીએ. સૌથી પહેલા જવાબદાર આપણે જ છીએ આના માટે. જ્યાં સુધી આપણે આપણી જાત માટે આપણે આગળ નહીં આવીએ, કોઈ આપણી જાત આપણી જીવ નહીં બચાવી શકે. સૌથી પહેલા આપણે બચાવવો પડશે આપણો જીવ. મિલિતભાઈ, ઘણી બધી બાબતો આપની પાસેથી જાણવાની છે, અને સતત આ સમાચાર પર આપણે બન્યા રહીશું. રોકાઈએ એક નાનકડા બ્રેક માટે.